હેલો સ્ટુડન્ટ્સ માય સેલ્ફ વૈભવ પટેલ ધોરણ અગિયાર સણ વાગ્યાની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સંતુલન અચળાંક એ પ્રક્રિયા ભાગ ફળ ક્યુ અને ગિફ્ટ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જી વિશે આપણે એમની વચ્ચેનો સંબંધ આપણે જોઈ ગયા હતા અને એના પરથી આપણે કેટલાક કોયડા અને એક્ઝામ્પલ અને એક્ઝામ્પલ પણ જોયા હતા હવે આપણે એની અંદર આગળનો ટોપિક જોવાના છે સંતુલનને અસર કરતા પરિબળો કે સંતુલનને અસર કરતાં પરિબળની અંદર આપણને સારો સારો સમાવેશ થતો જોવા મળશે તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સંતુલનની અંદર હોય તો ત્યારે એની અંદર એવા કયા પરિબળો છે જે અસર કરશે તો એક તો છે સાંદ્રતા છે કે સંતુલન સ્થિતિએ જો કોઈપણ પદાર્થની સાંદ્રતા આપણે બદલીશું તો એ સંતુલન ખોળવાઈ જતું જતું જોવા મળશે એ જ પ્રમાણે તાપમાન છે દબાણ છે રંગ છે તો આવી જે પરિબળો જે છે એ સંતુલન સ્થિતિ આપણને ફેરફાર થતો જોવા મળશે હવે એની અંદર આપણે આગળ જોઈએ તો કે આપણને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરીશું તો તે દરમિયાન આપણને વધુમાં વધુ નીપજ મળે એવો આપણે પ્રયત્ન કરીએ અને એ દરમિયાન આપણને ઉર્જાનો ખર્ચ જે છે એ ઓછો કરવો પડે એવું આપણે વિચારીએ અને એની સાથે કે જે નીપજ આપણને મળશે એનું મહત્વ પ્રમાણ એ આપણને નીચા તાપમાને અને દબાણે સારી રીતે પરિસ્થિતિની અંદર મળે એવું હોવું જોઈએ પરંતુ જો આવ પ્રમાણે ના થાય તો આપણે પ્રક્રિયા જે છે એ બીજી અલગ પરિસ્થિતિની અંદર કરાવવી પડે ઉદાહરણ તરીકે અહીંયા આગળ આપણે ઉદાહરણ જોઈશું કે નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને બે મોલ એન એચ થ્રી વાયુ બનતો જોવા મળશે આ એક પ્રક્રિયા બંધપાત્રની અંદર થશે તે દરમિયાન આપણને નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વચ્ચે પ્રક્રિયા થઈને અહીં આગળ એમોનિયા વાયુ બનતો જોવા મળશે આ જે પ્રક્રિયા જે કઈ છે હેબર વિધિથી આપણે એમોનિયા મેળવીશું વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે એમોનિયાનું ઉત્પાદન તો જોઈએ તો આખા વિશ્વની અંદર આપણને એક સો મિલિયન ટન જેટલું એમોનિયાનું વાર્ષિક ઉત્પાદન થતું જોવા મળશે એનો મતલબ કે એમોનિયાનું ખૂબ જ વધારે પ્રમાણમાં ઉત્પાદન થતું જોવા મળશે શા માટે તો કે એમોનિયાનું ઘણી બધી જગ્યાએ જેમ કે રાસાયણિક ખાતરો બનાવવા માટે વધુ પડતો એમોનિયાનો ઉપયોગ થતો જોવા મળશે જેથી અહીં આગળ આપણને વાર્ષિક એમોનિયાનું ઉત્પાદન જે છે પૂરા વિશ્વમાં સો મિલિયન ટન જેટલું જોવા મળશે હવે અહીં આગળ આપણે વાત કરીએ સંતુલન સ્થિતિ હશે રાસાયણિક પ્રક્રિયાની અંદર તો તે દરમિયાન આપણે સંતુલન અચળાંક શોધી શકીએ પરંતુ પ્રારંભિક પરિસ્થિતિ હશે એટલે કે બે જ પ્રક્રિયા કો હશે ત્યારે આપણે સંતુલન અચળાંક જે છે એ પ્રક્રિયાથી કે પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે એમ આપણે કહી શકીએ કે શરૂઆતની અંદર આપણે બે પ્રક્રિયકો જ લઈશું તો ત્યારે આપણને નીપજ પણ બનતી જોવા મળશે નહીં તો તેથી આપણે કેશી સંતુલન અચળાંક કેશીનું મૂલ્ય શોધી શકીએ નહીં જેથી આપણે કહી શકીએ કે સંતુલન અચળાંક કેશી પ્રારંભિક સા સાંદ્રતાથી સ્વતંત્ર છે પરંતુ જો અહીં આગળ આ જે પ્રણાલી છે એ પ્રણાલી સંતુલન સ્થિતિમાં છે જેમ કે અહીં આગળ આપણે જોઈ શકીએ અત્યારે એમોનિયા નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ જે પ્રક્રિયા થઈને એને સ્થિર બનશે જે સંતુલન સ્થિતિની અંદર છે અને એ પ્રક્રિયાની અંદર પ્રક્રિયા કરતા પદાર્થની અંદર આપણે જો એની સાંદ્રતાની અંદર ફેરફાર કરીશું તો અહીંયા આગળ પ્રણાલી જે છે એ સંતુલનમાં રહેતી નથી એટલે કે આખી જે પ્રણાલી જે છે એ ખોરવાઈ છે કે એનું સંતુલન જે છે એ ખોરવાઈ જશે અને પ્રક્રિયા એવી દિશાની અંદર આગળ વધશે કે અમુક સમય પછી ફરી પાછું એની અંદર સંતુલન સ્થપાતું જોવા મળશે એ જ પ્રમાણે જ્યારે પ્રક્રિયા સંતુલનની અંદર હશે અને એના આપણે દબાણ અને તાપમાનની અંદર ફેરફાર કરીશું તો ત્યારે પણ આપણને એનું સંતુલન બદલાતું જોવા મળશે તો આ દરમિયાન પ્રક્રિયા કયો માર્ગ અપનાવશે એ નક્કી કરવા માટે આપણે સંતુલન પરિસ્થિતિની અંદર ફેરફારની અસરનો અભ્યાસને સમજવા માટે આપણે લ સેટેલિયરનો નિયમનો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા આગળ લ સેટેલિયરનો નિયમ શું છે કે પ્રણાલીની સંતુલન પરિસ્થિતિમાં કોઈ પણ પરિબળનો ફેરફાર કરવામાં આવે તો પ્રણાલી આ અસરને ઓછી કરશે અથવા તો ફેરફારની અસરનો પ્રતિકાર કરશે જેમ કે અહીં આગળ આ પ્રક્રિયા છે તો આ પ્રક્રિયાની અંદર ધારો કે આપણે એની અંદર એને ધારો કે નાઇટ્રોજન વાયુ આપણે ઉમેરીશું તો શું કરશે ફરી પાછી અહીં આગળ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હશે તો એનું સંતુલન ખોરવાશે અને આ પ્રક્રિયાને અસર કરશે અને પછી શું જોવા મળશે તો એન જે છે એ બીજા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને ફરી પાછો એને સ્ત્રી બનાવતો જોવા મળશે અને અમુક સમય પછી આપણને ફરી પાછું સંતુલન સ્થપાતું જોવા મળશે અહીં આગળ પ્રણાલીની અંદર આપણને આ જે અસર થશે એટલે ખૂબ જ ઓછી અસર થતી જોવા મળશે કે સંતુલન આપણે એમના હાઇડ્રોજન વાયુ ઉમેરીશું તો તે દરમિયાન આપણને આ જે સંતુલનને જે અસર થશે એ ખૂબ જ ઓછી થતી જોવા મળશે અથવા તો ફેરફારની અસરનો પ્રતિકાર કરશે એમ આપણે કહી શકીએ તો આ તો લો સેટેલિયરનો નિયમ વિદ્યાર્થી મિત્રો તમને એક માર્ક્સની અંદર શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછી શકાય કે લો સેટેલિયરનો નિયમ જણાવો તો તમારા નિયમ જણાવવાનો રહેશે ના ચેપ્ટરની અંદર લો સેટલનો નિયમ ખૂબ જ અગત્યનો છે કે સંતુલનને અસર કરતા પરિબળો સમજવા માટે ખૂબ જ અગત્યનો છે આ નિયમની મદદથી આપણે જુદા જુદા પરિબળો છે એ સંતુલન ઉપર અસર કરશે એના વિશે આપણે સમજી શકીએ તો હવે આપણે સૌથી પહેલું પરિબળ જોઈએ કે જે સંતુલન અસરને સંતુલન સ્થિતિને અસર કરતું જોવા મળશે જેમાં પહેલું પરિબળ છે સાંદ્રતા ફેરફારની અસર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ સાંદ્રતા ફેરફારની અસરની અંદર આપણે બે પ્રકારની અંદર ફેરફાર કરી શકીએ કે પ્રક્રિયકની અંદર સાંદ્રતા વધારીને અથવા તો ઘટાડીને એ જ પ્રમાણે બીજો નિપજની અંદર સાંદ્રતા વધારીને અથવા તો ઘટાડીને આપણે એની અંદર ફેરફાર કરી શકીએ ઉદાહરણ તરીકે અહીંયા આગળ આપણે ઉદાહરણ જોઈશું હાઇડ્રોજન વાયુ છે અને આયોડિન વાયુ છે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને આઈ બનાવતું જોવા મળશે આ દરમિયાન આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાને અંદર ધારો કે આપણે આ રાસાયણિક પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે એની અંદર આપણે શું ઉમેરીશું બીજું હાઇડ્રોજન વાયુ આપણે ઉમેરીશું તો શું થતું જોવા મળશે એની અંદર તો કે આ જે સંતુલન સ્થિતિ હશે એ સંતુલન સ્થિતિમાંથી સંતુલન સ્થિતિ ખોરવાશે એની આ સ્થિતિને અસર પહોંચશે અને અસર પહોંચશે એટલે શું થશે જોવા મળશે કે સંતુલન સંતુલનની અંદર આપણને ખલેલ પહોંચતી જોવા મળશે ત્યારબાદ આ જે હાઇડ્રોજન વાયુ જે છે એ ફરી પાછો આયોડિન સાથે બાકી રહેલા આયોડિન સાથે પ્રક્રિયા કરશે અને આપણને એચઆઈ બનાવતો જોવા મળશે તો તે દરમિયાન ફરી પાછું આપણને સંતુલન સ્થપાતું જોવા મળશે જેમ કે અહીં આગળ ઉદાહરણ તરીકે અહીં આગળ આ લેખ પાંચ મોલ હાઇડ્રોજન વાયુ છે અને ત્રણ મોલ આયોડીન છે એમની વચ્ચે પ્રક્રિયા થઈને આપણને બે મોલ જેટલો એચઆઈ બનતો જોવા મળશે તો શું થશે ધારો કે અહીં આગળ હાઇડ્રોજન વાયુ આપણે ઉમેરીશું તો ફરી પાછો જે બાકી રહેલો આયોડિન હશે એની સાથે પ્રક્રિયા થશે અને આપણને ફરી પાછો એચઆઈ બનશે જેના કારણે અહીં આગળ આયોડિનની સાંદ્રતા ઘટશે અને અહીં આગળ હાઇડ્રોજન વાયુની સાંદ્રતા પાંચ મોલ છે તો હાઇડ્રોજન આપણે ઉમેરીશું તો એની સાંદ્રતા પણ વધશે આયોડિનની સાંદ્રતા આપણને ઘટતી જોવા મળશે અને ફરી પાછો એચઆઈ બનશે એટલા માટે અહીં આગળ એચઆઈની સાંદ્રતા પણ આપણને વધતી જોવા મળશે તો એના પરથી આપણે એનો આલેખ દોરી શકીએ તો અહીંયા આગળ આપણે આલેખ દોરીએ સમય વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ દોરીએ આપણે તો અહીંયા આગળ ધારો કે અહીં આગળ આપણે જોઈ શકીએ હાઇડ્રોજનની સાંદ્રતા સૌથી વધારે આપણને જોવા મળશે અહીં આગળ હાઇડ્રોજનની ત્યાર પછી આયોડિનની સાંદ્રતા એનાથી થોડી ઓછી જોવા મળશે અને એચઆઈની સાંદ્રતા એનાથી ઓછી જોવા મળશે આગળ આપણને સૌ પ્રથમ પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાયેલું જોવા મળશે એટલે કે આ પ્રકારની સ્થિતિ જોવા મળશે તો આ દરમિયાન સમય જે છે ધારો કે અહીંયા આગળ આપણને સમય ટી વન જેટલો જોવા મળશે સંતુલન સ્થિતિ આપણને જોવા મળશે શરૂઆતમાં ત્યાર પછી આપણે એની અંદર શું ઉમેરીશું હાઇડ્રોજન ઉમેરીશું એટલે કે હાઇડ્રોજનની સાંદ્રતાની અંદર શું થશે વધારો થતો જોવા મળશે અને સાંદ્રતાની અંદર વધારો થશે અને એ પ્રક્રિયા કરીને આપણને એચઆઈ બનાવતો જોવા મળશે અને સંતુલન સ્થિતિએ પહોંચશે તો અહીં આગળ આપણને હાઇડ્રોજનની સાંદ્રતાને અહીંયા આગળ વધારો થતો જોવા મળશે અને ત્યાર પછી એની સ્થિતિમાં સંતુલન સ્થાપાતું જોવા મળશે એ જ પ્રમાણે આયોડિન છે તો અહીં આગળ આયોડિન શું થશે હાઇડ્રોજન આપણે ઉમેરીશું પરંતુ બાકી રહેલો જે આયોડિન છે એ પણ વપરાશે અને અહીં આગળ એચઆઈ બનતો જોવા મળશે તો અહીંયા આગળ આયોડિન વપરાશે એટલે એની સાંદરતા શું થશે ઘટતી જતી જોવા મળશે જેથી એની સાંદ્રતાની અંદર આપણને ઘટાડો થતો જોવા મળશે અને પછી સંતુલન સ્થપાતું જોવા મળશે એ જ પ્રમાણે એચઆઈ છે તો અહીં આગળ શરૂઆતમાં એચઆઈ તો હતો જ પરંતુ હાઇડ્રોજન જેવો ઉમેર્યો તેવો ફરી પાછો આઈડીન સાથે પ્રક્રિયા થઈને આપણને એચઆઈ બનતો જોવા મળ્યો એટલે એચઆઈની શાંદ્રતાની અંદર આપણને વધારો થતો જોવા મળશે તો અહીંયા આગળ આપણને આ પ્રકારે એચઆઈની શાંદ્રતાની અંદર વધારો થતો જોવા મળશે તો આ દરમિયાન જો ટાઈમ જો આપણે જોઈશું તો સંતુલન સ્થિતિ પહોંચશે તે દરમિયાન ટાઈમ આપણને ટી ટુ જેટલો આપણને જોવા મળશે તો અહીંયા આગળ આપણને સંતુલન સ્થપાતું જોવા મળશે સંતુલન સ્થિતિ અહીંયા આગળ આપણને આ સંતુલન આ જે એરિયા છે એ સંતુલન સ્થિતિ હોતી નથી એટલે કે સંતુલને નથી આ સ્થિતિ આપણે હાઇડ્રોજન વાયુની અંદર ઉમેરશું તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ હાઇડ્રોજનની સાંદ્રતાની અંદર આપણને વધારો થશે અને અહીંયા આગળ સંતુલન એમનું ખોરવાશે અને ફરી પાછું સંતુલન સ્થપાતું જોવા મળશે એ જ દરમિયાન આયોડિનની સાંદ્રતા જોઈશું તો સંતુલન સ્થિતિ હશે ત્યારબાદ એની આયોડિન જે છે એ ફરી પાછો વપરાશે એટલે એના સાંદ્રતાની અંદર આપણને ઘટાડો થશે અને આગળ જતા સંતુલનની અંદર જોવા મળશે એ જ પ્રમાણે આઈ છે તો એચઆઈ શરૂઆતમાં સંતુલનની સંતુલન સ્થિતિ હશે ત્યારબાદ એની અંદર સંતુલન સ્થિતિ ખલેલ પહોંચશે એટલા માટે આગળ ફરી પાછો એચઆઈ બનતો જોવા મળશે તો તે દરમિયાન અંદર વધારો થતો જોવા મળશે એ જ પ્રમાણે ઉદાહરણ આપણે તમને આપું તો નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ આપણે હેબર વિધિ જોઈ ગયા એમાંથી આપણને બે મોલ એન એચ થ્રી વાયુ બનતો જોવા મળતો હતો તો આ સ્થિતિની અંદર પણ આપણે ફેરફાર કરી શકીએ નીપજની સાંદ્રતાની અંદર જે પ્રમાણે અહીંયા આગળ આપણે ફેરફાર કર્યો એ જ પ્રમાણે પ્રક્રિયાની સાંદ્રતાની અંદર અહીંયા આગળ આપણે ફેરફાર કર્યો એ જ પ્રમાણે અહીંયા આગળ નીપજની સાંદ્રતાની અંદર પણ ફેરફાર આપણે કરી શકીએ ધારો કે અહીંયા આગળ નાઇટ્રોજનના પચાસ મોલ છે હાઇડ્રોજનના ચાલીસ મોલ છે અને નીપજ આપણને ધારો કે પાંત્રીસ મોલ બનતી જોવા મળશે તો આપણે આ જે નીપજ છે એમાંથી આપણે ચાર મોલ બાદ કરીશું એટલે આપણને કેટલા મોલ મળશે એકત્રીસ મોલ જોવા મળશે તો ચાર મોલ બાદ કરીશું તો આપણને શું તરત ફરી પાછો નાઇટ્રોજન અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈને ફરી પાછો ચાર મોલ નીપજ બનતી જોવા મળશે એટલે ફરી પાછું આપણને પાંત્રીસ મોલ નીપજના બનતા જોવા મળશે એટલે કે આ પ્રમાણે અહીંયા આગળ લો સેટેલી નિયમ જે છે એ કામ કરતો જોવા મળશે કે પ્રણાલી સંતુલન સ્થિતિની અંદર જોવા મળતી હતી શરૂઆતમાં ત્યાર પછી એના પરિબળની અંદર આપણને ફેરફાર થતો જોવા મળ્યો ફેરફાર શું જોવા મળ્યો અહીં આગળ કે ચાર મોલ આપણે નીપજમાંથી બાદ કર્યા અને ફરી પાછો અહીં આગળ આપણને શું જોવા મળ્યું કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈ અને ફરી પાછા ચાર મોલ નિપજ બન્યા એટલે કે ટોટલ ફરી પાછા પાંત્રીસ મોલ બની ગયા એટલે કે પ્રક્રિયા ફરી પાછી સંતુલનની અંદર પહોંચી ગઈ જેથી આ જે પ્રક્રિયા થઈ એ કઈ દિશાની અંદર આગળ વધતી જોવા મળશે પૂરોગામી દિશાની અંદર આગળ વધતી જોવા મળશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો અને જો આપણે અહીં આગળથી હાઇડ્રોજન દૂર કરીશું તો અહીં આગળ આપણને એને સ્ત્રીમાંથી ફરી પાછો આપણને હાઇડ્રોજન વાયુ બનતો જોવા મળશે અને નાઇટ્રોજન વાયુ બનતો જોવા મળશે તો આ દરમિયાન પ્રક્રિયા જે છે એ પ્રતિગામી દિશાની અંદર આગળ વધતી જોવા મળશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રક્રિયા પરથી આપણે ક્યુસી પ્રક્રિયા ભાગફળનો ભાગફળ પ્રમાણે પણ આપણે એને સમજાવી શકીએ કે પ્રક્રિયા ભાગફળ ક્યુ સી બરાબર આ સમીકરણ પરથી આપણે એનો લખી શકીએ પ્રક્રિયા ભાગફળ બરાબર એચ આઈની ની સાંદ્રતા રેસ ટુ ટુ જોવા મળશે કારણ કે બે મોલ છે ભાગ્યા એચ ટુની સાંદ્રતા ગુણ્યા આઈ ટુની સાંદ્રતા અહીંયા આગળ આ દરમિયાન સંતુલન સ્થિતિ હશે ત્યારે આપણે જો અહીંયા આગળ હાઇડ્રોજન આપણે એની અંદર ઉમેરીશું તો તે દરમિયાન આપણને નું જે મૂલ્ય જે છે એ કેશીના મૂલ્ય કરતાં કેસી કેશીના મૂલ્ય કરતાં આપણને ઓછું જોવા મળશે તો આ સ્થિતિ હશે કે આ સ્થિતિ આપણે હાઇડ્રોજન ઉમેરીશું તો તે દરમિયાન આપણને નું મૂલ્ય ઓછું જોવા મળશે અને કેશીનું મૂલ્ય વધારે જોવા મળશે તો એટલા માટે ફરી પાછું સંતુલન પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું પડે આ દિશાની અંદર એટલે કે પૂરોગામી દિશાની અંદર આપણે પ્રક્રિયા આગળ વધારવી પડશે અને નીપજને આપણે દૂર કરીએ તો પણ અહીં આગળ આપણને પ્રક્રિયા પૂરોગામી દિશાની અંદર આગળ વધતી જોવા મળશે જેમ કે અહીં આગળ આપણે જોઈ ગયા પ્રક્રિયા એમોનિયા અહીં આગળથી આપણે દૂર કરીશું તો આપણને પ્રક્રિયા ફરી પાછી નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈને એનએસત્રી બનતો જોવા મળશે તો પ્રક્રિયા પરત પૂર્વગામી દિશાની અંદર આગળ વધતી જોવા મળશે અને જો આપણે અહીં આગળ નીપજની અંદર વધારો કરીશું તો પ્રક્રિયાની અંદર આપણને પ્રતિગામી પ્રક્રિયાની દિશામાં થતી જોવા મળશે અને બીજું કેની પ્રક્રિયાની અંદર આપણે ઘટાડો કરીશું ત્યારે પણ આપણને પ્રક્રિયા પ્રતિગામી દિશાની અંદર આગળ વધતી જોવા મળશે એ જ પ્રમાણે અહીં આગળ એક બીજી પ્રક્રિયા આપણે જોઈશું કે કેલ્શિયમ કાર્બોનેટ છે ઘન સો સોલિડ છે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને છે શું બનતું જોવા મળશે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનતો જોવા મળશે તો આ દરમિયાન આપણે જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડને સોરી કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરીશું તો શું થતું જોવા મળશે અહીંયા આગળ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બનતો જોવા મળશે જેથી અહીંયા આગળથી આપણે જો કાર્બન કેલ્શિયમ ઓક્સાઇડ આપણે કાઢી લઈશું અથવા તો અહીંયા આગળ કેલ્શ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે વાયુ સ્વરૂપ છે તો એને આપણે જેમ જેમ દૂર કરતા જઈશું તેમ તેમ અહીંયા આગળ કેલ્શિયમ કાર્બોનેટમાંથી આપણને ફરી પાછું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બનતો જોવા મળશે એ જ પ્રમાણે અહીંયા આગળ પણ આપણે એમોનિયા છે તો એમોનિયાનું વાયુમાંથી આપણે પ્રવાહીકરણ કરીને એમોનિયા મેળવવામાં આવશે એટલા માટે અહીંયા આગળ જેમ જેમ એમોનિયા વાયુ ધારો કે અહીંયા આગળ પાંત્રીસ મોલ છે તો ધારો કે અહીં આગળ પાંચ મોલ આપણે કાઢી લઈશું તો ફરી પાછો પ્રક્રિયા થઈને આપણને એમોનિયા મળશે એ જ પ્રમાણે ફરી પાછો એમોનિયા અહીં આગળ કાઢી લઈશું તો ફરી પાછો પ્રક્રિયા થઈને આપણને એમોનિયા બનતો જોવા મળશે તો આ પ્રમાણેની પ્રક્રિયા ચાલુ જ રીતે જોવા મળશે અને આ પ્રક્રિયા પૂરોગામી દિશાની અંદર આગળ વધતી જોવા મળશે અહીં આગળ આપણને આ પ્રક્રિયા પૂરોગામી દિશાની અંદર આગળ વધતી જોવા મળશે તો આ પ્રમાણેની પ્રક્રિયા કરવાથી કે અહીં આગળ નિપજ વારંવાર દૂર કરવાથી આપણને ક્યુસીનું જે મૂલ્ય જે છે એ મૂલ્ય કેસીના મૂલ્ય કરતાં ઓછું હોય એ પ્રમાણે જળવાઈ રહેતી જોવા મળશે અને પ્રક્રિયા જે છે એ પૂર્વગામી દિશાની અંદર એટલે કે આ દિશાની અંદર આપણને હંમેશા ચાલુ રહેતી જોવા મળશે એ જ પ્રમાણે અહીંયા આગળ આપણે બીજી પ્રક્રિયા જોઈએ કે એફી પ્લસ થ્રી આયન છે એની થાયોસાઈનેટ આયન સાથે પ્રક્રિયા થઈને આપણને ફેરો એફી એસ સીએન ફેરોસાઇનેટ થાયોસાઈનેટ બનતો જોવા મળશે આ દરમિયાન એફીનો રંગ જે છે પીળો જોવા મળશે થાયોસાયનેટ રંગવિહીન છે અને થાયોસાઇનેટનો રંગ એફી એસ સીએનનો રંગ જે છે આપણને ઘેરો લાલ જોવા મળશે એનો મતલબ કઈ આગળ એફી પ્લસ થ્રી આયન છે એની અંદર આપણે થાય સાઇનેટના બેથી ત્રણ ટીપા ઉમેરીશું તો આપણને ઘેરો લાલ રંગ બનતો જોવા મળશે જે શાના કારણે છે તો એફી એસ સીએન પ્લસ ટુ સંકીર્ણ સંયોજન બનતું જોવા મળશે જેના કારણે આપણને લાલ રંગ બનતો જોવા મળશે અને આ લાલ રંગની તીવ્રતા સંતુલન સ્થિતિ સ્થપાશે ત્યાર બાદ આપણને અચળ બનતી જોવા મળશે અને આ રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે પ્રક્રિયા અથવા તો નિપજની અંદર આપણે કોઈ પણ પદાર્થ ઉમેરીને આપણે એક પ્રક્રિયા જે છે એ પૂર્વગામી દિશાની અંદર અથવા તો પ્રતિગામી દિશાની અંદર આપણે આગળ વધારી શકીએ છીએ જેમ કે આ પ્રક્રિયાની અંદર આપણે ઓક્ઝેલિક એસિડ એચ સી ટુ ઓ ફોર જો આપણે ઉમેરીશું તો એમ એ ઓક્ઝેલિક એસિડ એફી સાથે પ્રક્રિયા કરીને આપણને શું સંકીર્ણ સંયોજન બનાવતો જોવા મળશે તો આગળ એસ સી એન સાથે પ્રક્રિયા થઈને આપણને એફી સી ટુ ઓ ફોર થ્રી થ્રી માઇનસ આ પ્રકારનું સંકીર્ણ સંકીર્ણ આયન બનાવતો જોવા મળશે અને આમ Fe+3 પ્લસ થ્રી આયન જે છે એ આયનની સાંદ્રતા આપણને ઘટતી જોવા મળશે કે અહીં આગળ આપણને કેટલા જોવાનું પ્લસ ટુમાંથી અહીંયા આગળ માઇનસ થ્રી બનતી જોવા મળશે અને જો Fe+3 પ્લસ થ્રીની સાંદ્રતા ઘટશે તો આપણને એનો રંગની અંદર પણ આપણને રંગની તીવ્રતા પણ આપણને ઘટતી જતી જોવા મળશે એ જ પ્રમાણે આપણે બીજો પદાર્થ ઉમેરીને પણ આપણે ધારો કે એસ સીએન છે તો એની અંદર પણ આપણે શું ઉમેરીને એચજી સીએલ ટુ ઉમેરીને આપણે સંકીર્ણ સંયોજન બીજું બનાવી શકીએ છીએ તો આ પ્રક્રિયાની અંદર આપણે એફ ઇ પ્લસ થ્રી એસ સીએન માઇનસ છે તેની અંદર આપણે એચજી સીએલ ઉમેરીશું તો એ એચજી સીએલ ટુ થાયોસાઇનેટ આયન સાથે પ્રક્રિયા કરે છે અને સ્થાયી સંકીર્ણ તરીકે શું બનાવતું જોવા મળશે તો કે એચ જી એસ સી એન ફોર ટુ માઇનસ બનાવે છે અને અહીંયા આગળથી મુક્ત એસ સી એન માઇનસ એટલે કે થાયોસાઇનેટ આયનને દૂર કરતાં આપણને આ જે સમીકરણ જોવા મળશે આખું સમીકરણ એ સમીકરણમાંનું સંતુલન જે છે એ જમણી બાજુ તરફ આપણને ખસતું જોવા મળશે એટલે કે પ્રક્રિયા જે છે એ પૂરોગામી દિશાની અંદર થતી જોવા મળશે અને આ સી અહીં આગળ જો ફરી પાછો આપણે પોટેશિયમ થાયોસાઇનેટ જો ઉમેરીશું તો ફરી પાછો અહીં આગળ દ્રાવણ જે છે એ દ્રાવણના રંગની તીવ્રતા આપણને વધતી જોવા મળશે અને ધીરે ધીરે સંતુલન સ્થપાતું જોવા મળશે અને પ્રક્રિયા પૂરોગામી દિશાની અંદર આગળ વધતી જોવા મળશે તો આ પ્રમાણે અહીં આગળ આપણને સાંદ્રતાની ફેરફારની અસર આપણને જોવા મળશે સિમ્પલ ભાષાની અંદર એક વખત તમને જણાવી દઉં કે અહીં આગળ આ જે રાસાયણિક પ્રક્રિયા છે અથવા તો અહીં આગળ આ જે રાસાયણિક પ્રક્રિયા છે તો એ રાસાયણિક પ્રક્રિયાની અંદર તમે નીપ પ્રક્રિયાની અંદર ઉમેરો અથવા તો નીપજની અંદર ઉમેરો કોઈપણ પદાર્થ તો તે દરમિયાન તમને પ્રક્રિયાની અંદર ઉમેરશો તો તમને ફરી પાછી પ્રક્રિયા થઈને વધારે પટ્ટો એમોનિયા વાયુ બનતો જોવા મળશે અને જો તમે વધારે એમોનિયા અહીં આગળ ઉમેરો તો એની અંદરથી વધારે પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ જોવા બનતો જોવા મળશે એટલે કે સંતુલન સ્થિતિ હશે અને ત્યારે તમે ઉમેરશો એટલે સંતુલન સ્થિતિ ખોળવાશે અને ફરી પાછો નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ બનશે એમોનિયામાંથી એટલે ફરી પાછો આપણને સંતુલન સ્થપાતું જોવા મળશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો અને જો આની અંદર તમે દૂર કરો તો શું થશે દૂર કરતાં એમોનિયામાંથી ફરી પાછો એન ટુ અને એચ બનતો જોવા મળશે જેથી આપણને પ્રક્રિયા પ્રતિગામી દિશાની અંદર આગળ વધતી જોવા મળશે અને ફરી પાછું સંતુલન સ્થપાતું જોવા મળશે તો આ પ્રમાણે સાંદ્રતાના ફેરફારની અસર આપણે સમજાવી શકીએ તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું એના પછીના વિડીયો લેક્ચરની અંદર તમારે બીજા પરિબળ વિશે આપણે જોઈશું થેન્ક યુ ફ્રેન્ડ્સ